दादेरा पाकेरी जंब चुवा सदन रो कवसन अन जन्म भम इतो विसरता मुवा पीर मोरा सर दादेरा पाकेरी जंब चुवा सदन रो कवसन अन जन्म भम इतो विसरता मुवा मोरला ने जानी गीर देख काते सरोवर पोपट ने आबो अन सदन मानस नु कवसन अन जन्म भम का ई मुवा पसे आ बधु विसराय से એમ કવિઓએ લખેલું છે. માટે આપણે માતાની ભાવિષ્યની વાત કરવી છે. ચિત ચાર અરુસી ગીર સે માની ગોત જતી સતી સુરા દાતા જ્યાં જન્મ પાકે જોત. ચિત ચાર અરુસી ગીર સે માની ગતિ જોત ગોત સતી જતી દાતા સુરા અને જબર પાકે જોત. આ ગીરમાં વસવાટ કરતા જારનો ગીરની જ વાત. નરાચારણની દીકરીઓ બાવડા શાખા નરાચારણો ચાળોમાં આદિ અનાદિ કાળથી રહી આવે ને નરાચારણો ને પ્રાણિકા ચાળો મે એક શ્રેષ્ઠ છે. ચારણ ક્રાંતિમાં નરાચારણની ઉત્પત્તિ સૌથી પહેલા થયેલી છે. એટલે કવિ લખે છે કે મારી પતિ નીલને મારવા આજ ધીરજ પ્રતિલે થાય ચરના નેસ સમીપ અટકાવે ક્યાં આઈ. મારી પતિ નીલને મારવા આજ ધીરજ પ્રતિલે થાય ચરના નેસ સમીપ અટકાવે ક્યાં આઈ. આ વાત આપણે ભાવિષી માતાજીની કરવાની છે. અગવોટ જમ્મર હાથ સમ્મર નાક ડમ્મર દીપ તર તોડ તોરી પહેર ચોરી વેરિયા ચળવટકી આ હિંગડે સારસ નવે સારસ જબ સરસ કરે ચડી હે માર વીસ ગમવા વેસ બાળા બેન હેકળ બેનડી મારી બેન હેકળ બેનડી પ્રભાર પાટણથી માણેક તા દૂર બાવડા ચાખાનો લે ને પછી આ ચૂંટણા ચારોના એમાં ભૂખો બાવડો કરી મોટો માલધારી ચારણ પોતાની 35-40 વર્ષની ઉંમર સંતાનમાં સાર દીકર્યું માયા દેવલ જાદુ અને જીવણી પરિપણ જો કોઈને સંચારમાં નથી હોતું ક્યાં પણ ઈશ્વર કામી આપે ઓઘાડે આવે દોન દોન સાહેબની ઢીલોળા રીએ 200 ભેસુ ડોળે આવે અને દોડતો ભેપુ ધુણે આવે અને 50 એક ભેપુ મારું વાસરું આખો અતિશોક માલ એમાં પોગો પાવડો સમ પાકમાં આગેવાન કહેતા ગીરમાં નરાચારણો અને નરામાં પાવડા શાખા એક પેટા શાખા છે અને એનો ગીરનો 3 પાકનો બડો પોગો પાવડો કરાય. અત્યારે પણ ગીરમાં વસતા માલધારી ચાલોમાં 3 પાક કહેવાય એનો પટેલ આગેવાન અને 35 વર્ષની ઉંમરે ધરપણ થાય આય મેરબાઈ સરવાસ પામે છે. આની ક્રિયા બધું કરી અને આગેવાનો ભેગા થયા કે પોતાભાઈ તમારો થોડો ગતિઓ ત્યાંથી હસવાય માટે બીજું ઘર કરી કે ના ભાઈ માનું માંગે ત્યારે હાંકું હાંકજે માટે બીજું કઈ ઠીકડું લગાવું નથી. આ દીકરીને મોટી કરી પાલી પોસી ને પછી એની યોગ્ય ઠેકાણે વર્ણાવી ને સંતોષ માની. મારી કોઈ ઈચ્છા ન જે ધક્કામાં ઈચ્છા એ વાતને વાળા વાઈ ગયા અને મોટી દીકરી પાયાની પરત પરત નિયમવર થઈ એ વિષયતમાં જુદા જુદા માગા આવવા મીડ્યા માગા આવવા મીડ્યા ઈ દિશાયાવતી જુદા જુદા માગા આવવા મળ્યા. એમાં માગા વાળાને પણ અમુક સમય છે અમુક સમય જ પાછા ભરાય પછી જાજા માગા મારો એટલે કીટીનો માગા આવતા નથી એટલે બોગો બાવડો એક ઠેકાણે જોવા માટે ત્યાં ગયા. બે ચાર જગ્યા જોઈ એનો વર અને ઘર બે ગેમું અને મોટી દીકરી બાયાનું ભાવનું મેં તો લેવા માટે દિવાલ નક્કી કર્યો. 65 દિવસથી ગોવાણું તરફ બહુ માલ ગયો
कवि लगे अंग वो निजमर हाथ समर डाक डमर दा की पुता तोड़ तोड़ी पैर चोरी गैरिया कर बटकी भिगड़े हर समय चार जब चार उसको ठेजड़ी बावी सिरम्बा बेस बाड़ा बैन है कर बैठड़ी पर के थियो क्या के बावड़े जन्म धरियो पायम मत चार ना घर संतरी तो बाप वो घोल मत मिल अधर तू जब करी हे महेश्वरी महमाई मैया आदि अंबा यावड़ी अब बावी से रंगवा भैंस बाला भेद है कल भेदड़ी मर भेद है कल भेदड़ी के बावड़ा नो भेस बाप को मत मिल पाए इन्हें कहे जन्मियों बावड़े जन्म धरियो पायर मत चार ना घर संतरी तो बाप वो घोल मत मिल अधर तू जब करी हे महेश्वरी महमाई मैया आदि अंबा यावड़ी बावी से रंगवा भैंस बाला भेद है कल भेदड़ी मर भेद है कल भेदड़ी आप को भाई दिखिलो यज्ञ सकाम लो दिखिलो पासक दिवस थी बाग्या गेला जीव घर से गोवार को माल से એટલે જરા એને કે ગોંતુ નથી એટલે ગમતુ નથી એમાં રસ્તામાં એક હગાવાલા ચારો આગા કરી હીરાવા માટે રૂપે બપોરનો સમય અને હીરાવામાં રોકાણા કોઈ ધારો કરવા ન રોકા કારણ કે જીવ ઘેરે હતો 8 કિલોમીટર પોતાનો લે તટકાના હીરાને રવાના થઈ ગયા હતા હતા દરિયો પાણીની તરફ લાગેલી મોહરિયો વાળી ને હલ્યા જાય ઢૂંઢાનો સમય થઈ ગયો ત્યારે મોટી દીકરી માયા આડાવડા બે ખાટલા રાખી માથે ગોદડા નાખી ને લાવા બેઠે જાનું દેવલ અને જીવની એ ત્રણેય નેહમાં ગયેલી રમવા માટે દીકરીને ક્યાંથી ખબર કે અત્યારે બાપ આવશે આ બાપને ક્યાંથી ખબર કે અટાણે દીકરી નાવા બેઠી નામર કરતી નથી ક્યાં બાપ જાગળ બનીયો લગાડતા જાળ બિના કઈ રોજ પેડ કઢીયો અકડી ચકાયા પલત અદભુત તાક ને ભોતે ઘડી બાવીસ રમવા ભેસ બાળા બેન હેકર ભેંડડી ઈ નામર કરતી નથી ક્યાં બાપ જાગળ બનીયો લગાડતા જાળ બિના કઈ રોજ પેડ કઢીયો અકડી ચકાયા પલત અદભુત તાક ને ભોતે ઘડી બાવીસ રમવા ભેસ બાળા બેન હેકર ભેંડડી મર બેન હેકર ભેંડડી અને આવા બેઠી વાય ડોક દેખો સરસ લાગેલી તાર બે જીભ તૂટી જાય એવી હળના ગુમલા તૂટી જાય એવો તડકો આ કાંટાની વાય એમાં પ્રવેશ કર્યો પહેલા એટલા વાળ તૂટી માથા પર લાતી હતી બાપુ એ જોયું તો દીકરી નાઈ બસવાનું ઘર ઉભી ગયા અને વાળ માંથી નજર પડી કે કોઈ પુરુષ આવ્યો દીકરી જોયું પુરુષ આવ્યો ભલા રોજ નસે જાણતો સારો ના દુઃખ છે આ ભલા રોજ નસે તું જાણતો કે સારો ના નેહડા છે ખોખારો ખાતા જાણતો તો રોજ કેતા મને કાયા કરું છે દીકરી માયા બે માયા બાપ ખોખો કપડા જવું કરી અને ધોળી ઘરે વધી જવા ના દીકરી હવે મારી ભૂલ છે મારી ભૂલ નું મને પાયસિત થવું પડે કે હરેક માણસ ને નિયમ છે કે પોતાના ફળિયા માં કે પોતાના વેળાક માં જવું એટલે બુખારો ખાવો બુખારો ન ખાય તો એ ગુનો ગણાય દોષ ગણાય અને આપણી બે દીકરી હો વ્યવસ્થિત સપડા કરી જાય મર્યાદા છે માટે હરેક માણસ ને પોતાને ત્યાં જવું ગણતરી ને પણ બુખારો ખાવો જોઈએ વાત કરવો જોઈએ બેસ હવે જલ્દી કર મારા માટે હાથ ફેર મારા શરીરમાં રોગ થયો જાનવર થયો ભાગ થઈ ગયો એટલે તું માટે માટે જલ્દી હાથ ફેર કે ના બાપુ છેલ્લી ઈસા બોલતે બાપુ કે મારી છેલ્લી ઈસા દીકરી એક છે ના પણ કરતી નગી ક્યાં બાપ જાગણ બધીઓ ન જાણતા જાણ વિના કહી રોજ મેળ કઢીયો અકડી જ કાયા પલત અદભુત તાત તો ની ભો બે કરી બાવીસ રમવા ભેસ બાળા બેન હેકલ બેનડી મર બેન હેકલ બેનડી તાત કે બાપ બાપુ છેલ્લી ઈસા કે હા તમે જો યા મને રાખી મારી સાથ સંભાળ રાખજો ઉરોજ થઈ જાય મારા શરીરમાં ભાગ થાય બાપુ શ્રાપ મારું કે ના નવરાય કે બાપ કોક જગત મને કહે કે મારી હાસી કરીએ કે બાપ ને શ્રાપ દીધો અને ચારની દીકરીએ બાપ ને રોજ બનાવી દીધો ના આમાં કઈ હાસી નહી થાય આમાં તારી કિંમત થાય
સર્વની પ્રસન્નતા થાય જગતમાં માટે તું સમજી કર બાપુ મારી આ દેશ પ્રતિજ્ઞા છે સાપા ના બાપુ સાપ ન માર જગત કા સારો ને માન ગયે નહીં સારો ખરાબ વિચાર ન થાય તપ તપાળ લોક અખંડા એન પાનંગ ભક પદા ઈ અમૃત પીધેલ ઉગરી જ ચારણ વેણ બરા તમકમાર લો અખંડા અને પાનંગ ભક પદા ઈ અમૃત પીધેલ ઉગરી જ ચારણ મ્રોણ બરા કે ત્રિહાન માથે થોય મન બે દિવસ દિવસ બોધરા ઈ નાગઈ પાળો હું ન હોય જવતલ એકનું છોકરું ત્રિહને માથે પતરી દી થાય તો તારનો હરાપ લે ઈ સંસારિયા ભેદનો વિનાશ આ હિન્દબાઈ કીધું તો ભાઈ ત્રિહાન માથે કોઈ મન બે દિવસ જીવી બોઘરા ઈ નાગઈ પાળો હું ન હોય જવતલ હેવડું છોકરું આ હિન્દબાઈ એ સતરાવામાં સતરાવ્યા ભેદ ને શ્રાપ દીધો કેવરે નહીં ભાઈ ચારતા સાપ વિચાર કરે બ્રહ્માના બે ફરે પણ સાપ નું ભેડ ન ફરે માટે દીકરી હવે આસ પહેરે તમારી હિસાબે બાપુ કયો કે તું જે મારી દેખભાળ રાખજે તું રે યાર ઓ બાપુ મારું આજે જે પ્રતિજ્ઞા વિશ્વ પ્રતિજ્ઞા છે કે રોજ જીવે ત્યાં જીવું જીવું અને રોજ મરે રોજ નિહારે મારા મૃત્યુ રોજ અમારું મૃત્યુ ને રોજ અમારું જીવન આપની બ્રહ્મચારિણી વ્રત પાલન કરો ઓહો દીકરી આ ચેલા બે વીર કાઢી કે ના બાપુ તમે આગળ એમ કેતા હતા કે સાહેબ ન વરે પાછા કે તો મારે પણ બન્યું થવું જોઈએ અરે બાપ દીકરી વાત કરી કે તમા તક તમ પાસે હવે ત્યારી બા હિસ્સા હું તને હિકમા પર દેવા વાળો કુન ભૂકો બાવડો કે જલ્દી દીકરી હાથ પહેરે આમ પહેરી અને હાથ મારી લઈ તાત મિલ ભાવ તે કરી આજ મેરા દેખી રોજ બની ગયો તો બની ગયો તીની પરિપાર કોચવાણી અને જગતું બાપા આરાધના કરવા મંદી કે જેવી માની મરજી તત દેવ જાદુ પર જેવડી દેહ માંથી આવ્યું પૂછ્યું કે બાપુ આ બેન આ રોજ અરે બેન મારથી ગજબ છે કો બાપ કહેગા મારાથી રોજ ભણાય ગયું બાપ રોજ ઠેકો અને કરે પકડી રડવા છે હું આખી હકીકત માએ જણાવી દેવલ ધારુ ને જીવડી કે હવે જગદંબાની મરજી બેન પણ હવે તમે બ્રહ્મચારી વ્રત નું પાલન કર્યું રોજ જીવે ત્યારે જીવું રોજ મૃત્યુ એ અમારું મૃત્યુ તો અમારે તો ગાડી નીકળ્યું છે તારી પ્રતિક્રિયા એ અમારી પ્રતિક્રિયા હવે જઈ જઈ જીવ ઈચ્છું ના ભાઈ ઉભે કે આખા દેહ માં વાત ભલાઈ ની ખાન નો સમય થઈ ગયો દેહ ના બધા ધારણો ભેગા થયા ઘણીક વાર અફસોસ કર્યો અરે જગદંબા તારી ભક્તિ તો સાક્ષાત દેવી છે અને માં હવે તમે ચિંતા કરજો આ માલ ની આ રોગ ની જવાબદારી અને દેખભાળ અમારી છે આ જ્યાં રોગ કોઈ શિકારી હેરાન ન કરે એની જવાબદારી પણ અમારી છે આ આપા એક બધી આવી માતાજી પાસે પ્રાર્થના કરે હે દેવી ત્યારે માયા ભાઈ કીધું હવે બાપુ આપા મારી વાત સાંભળો ભાઈઓ પછી સંતુવાનો પથાર જોવાનિયા નાના મોટો બધો પરિવાર હાજર થયો અને માયા ભાઈ વાતની શરૂઆત કરી બાપુ આ અઢળક સંપત્તિ છે એક વિપત્તિ છે સારા કામમાં વપરાય તો સંપત્તિ બરાબર છે નકરી વિપત્તિ છે માટે આ અઢળક સંપત્તિ નું અમારે શું કરવું અમારે ચારે બહેનો ને બ્રહ્મચારી વ્રત પાળવું આજથી પુરાતન ઘર સંસાર બાંધવો નહીં આ અમારી પ્રતિજ્ઞા છે ત્યારે આપા કે દીકરીઓ તમને અમારે વર્ણાવ્યું એ અમારી જવાબદારી છે કે ના ભાઈ રોજ એ અમારું જીવન બાપુ જીવે ત્યાં આગળ જીવવું રોજ મૃત્યુ પામે છે મારે મૃત્યુ પામે ઠીક દેવી તમારી મરજી હવે કોઈ ચિંતા કરવાનો જવાબદારી અમારી છે તો કે હવે આ સંપત્તિમાં સાધુ બાવા બ્રાહ્મણ ફકીર આત્મીય ઉચ્ચેત્ર ચાલુ કરો એક મહિનો બિલ ગમચેત્ર ચાલુ કરો 25 કોરી અને એક ઘાબરો બધાને દક્ષિણામાં આપો અને ભક્તિ મિલકત મહિના દીપોતે સોમનાથ દાદાના ચરણોમાં કરો
દોરચો ભેસુ તુલસી ચા મોકલી દો આ 25 બે હું મારા ગુજરાત માટે રાખો આ બધા કરા પ્રતિક્રિયા અંતેત્ર સારું કર્યું હવે આ તો રોજ તો જાનવર હતો એટલે સોળ્યો સોળ્યો એટલે બકડા મસવા માટે તાક કરી નીકળી ગયો મદ્રાજ રાજ નું રાજા પ્રભાસ નું રાજ પ્રભાસ પાટણ નું રાજા મદ્રાજ વાજો મૂળ જુનાગઢ વિશે પોતાના બળથી બાહુબળથી પ્રભાસનું પાટણ નું રાજ જમાવીને બેઠેલો મદ્રાજ વાજો એના બગીચામાં સમાયો આ બગીચાને ભાગી ભૂકો કરી નાખ્યો સર કોઈ નથી મદ્રાજ રાજ એક દિવસ કસેરી ભરી બેઠેલા મદ્રાજ રાજ એક દિવસ કસેરી ભરી બેઠેલા અને સિપાહીઓ આવી મંત્રીનું પગમાં ધર્યું બાપુ અમારે તમારે આ વાત પણ કે પગી પણ કરવું નથી મદ્રાજ રામ વાળીને ભાગીને ભૂકો કરી નાખ્યો એક રોગ નામનું પ્રાણી આવે બાપુએ શાંતિથી હાંભ્યું કે હું તો કે એક રોગ નામનું પ્રાણી આવે છે એને ભાગીને ભૂકો કર્યો ક્યાંથી આવે જીમનું ગાય બંદૂકના ગામમાં આવતું નથી તીરમાં આવતું નથી અને ઈ વાળીનો આજ ભાગી ભૂકો કરી દેજો માટે તમે આજ આપ અમારે બહુ મુક્તિ આજે અમારે તમારા પગે